ચેપ્ટર 4 પુનર્ગઠનમાં કે ત્યાગની ગણતરીના બે દાખલા જોઈએ, ત્યારબાદ લાભની ગણતરીના બે દાખલા અને નવમો દાખલો ત્યાગની રીતે પણ જોયો. ત્યારબાદ હવે આ ચેપ્ટરમાં આપણે જોડે આવે છે એકત્રિત નફાઓ અને નુકસાનની વહેંચણીની આમ નોંધો પૂછાય છે, બે આમ નોંધો, ત્રણ ભાગીદારો વચ્ચે અનામતો અને એકત્રિત નફાની વહેંચણી ટાઇટલ છે આપણું. તો અનામત ભંડોળ અને એકત્રિત નફાની વહેંચણીની આમ નફાઓ વેચવામાં આપણે અધ્યાત્મમાં જોઈ ગયા કે નફા નુકસાન ખાતાથી નફો આવતો હતો તો એ નફો ત્યાંથી મૂડીની અંદર ઉમેરાતો હતો, એટલે કે ભાગીદારોની માલિકની મૂડીમાં પ્લસ થાય છે. તો અહીંયા પણ નફા વેચવા છે તો નફા વેચવા જે માલિકોની મૂડી વધતી હોય છે ત્યાં એકાંકી વેપારી હતા એટલે એક જ વ્યક્તિ માલિકીની મૂડીમાં છે પ્લસ થતો હતો નફો. અહીંયા એક કરતાં વધુ ભાગીદારો હશે આપણી જોડે બારમાં આખો ભાગ એક આપતો ભાગીદારીના હિસાબો છે, તો ભાગીદારો વચ્ચે નફા વેચીશું. નફાથી ભાગીદારોની મૂડીમાં વધારો થતો હોવાથી મૂડી ખાતા જમા થાય છે. તો જેની વેચણી કરીએ છીએ એ પૂરતી અનામતો બધા ઓલરેડી અગિયારમાં છે કે અનામતો એટલે અલગ રાખેલા નફાઓ છે, નફાઓની જમા બાકી હોય છે. એ નફાઓના ખાતાઓ કેન્સલ કરી ભાગીદારોના મૂડી ખાતામાં રૂપાંતર કરવાના હોય છે. તો જમા બાકીઓ બધાઓ છે એ કેન્સલ કરવી છે, એટલે બધા જ અનામતો ઉદાહરણ અને અનામતો એટલે અલગ રાખેલા નફાઓ, એ નફાઓ રદ થઈ ભાગીદારી મૂડી કે ચાલુ ખાતે કન્વર્ટ થતા હોય છે. એટલે એ સિદ્ધાંતને આધારિત અહીંયા જુદા જુદા નફાઓ અલગ રાખેલા હોય એમને અનામત કહેવાય છે. એ અનામતોની જમા બાકીઓ અથવા ચાલુ વર્ષો નફો એ બધું ઉધાર થતું જશે અને એ બધી રકમો ભાગીદારના મૂડી ખાતે જમા થાય. તો નફા નુકસાન ખાતાનો નફો ઉધાર સામાન્ય અનામતની જમા બાકી હોય એ પણ અહીંયા ઉધારીશું, મૂડી અનામતની જમા બાકી, અનામત ભંડોળ, આકસ્મિક અનામત, કામદાર અકસ્માત વળતર અનામત અને રોકાણ વધઘટ અનામતો આ બધાની જમા બાકીઓ એ બધું જ આપણે ઉધારી ભાગીદારોના મૂડી કે ચાલુ ખાતે જમા થાય, નફા વેચવાથી મૂડી કે ચાલુ ખાતા જમા થાય. હવે આવી આવીશું એકત્રિત નુકસાનની વહેંચણીની આમનોંધ. નફાઓ કરતાં ઉલટા ક્રમમાં થાય છે, નુકસાનો વેચાય એટલે મૂડીમાં ઘટાડો થાય છે, એટલે ભાગીદારના મૂડી કે ચાલુ ખાતા આપણે ઉધારીશું અને જે તે નુકસાનો ખોટ હોય અવાસ્તવિક મિલકતો માંડવા એ બધું જ ભાગીદારના મૂડી કે ચાલુ ખાતે ઉધાર અને વિગતો પોતે જાઓ. એટલે કે નફા કરતાં ઉલટા ક્રમમાં નોંધો જોવા મળશે. નફાઓમાં મૂડી ખાતા જમા તો જે તે નફાઓ અનામતો ઉધાર, આમાં ઉલટું મૂડી ખાતા ઉધાર જે તે ખોટ નુકસાનનું છે અવાસ્તવિક મિલકત માંડવા એ જમા. આ એમની જ ફોર્મેટ છે, આનો ત્રીજો કોઈ પ્રકાર નથી, નફાઓ અને નુકસાનની વહેંચણી છે. હવે આપણે દાખલા નંબર 12 જોઈશું. સ્વાધ્યાયની અંદર આપેલું છે અલય અને સંકેત બે ભાગીદારો છે દાખલામાં, એમનું જૂનું પ્રમાણ 2:1 આપેલું છે અને જુદા જુદા 4 વિગતો અહીંયા દાખલામાં આપી છે. નફા નુકસાન ખાતો ઉધાર બાકી એટલે કે ખોટ દાખલામાં આપી છે 18,000, અનામત ભંડોળ આપ્યું 27,000, કારીગર નફા ભાગ ભંડોળ આપ્યું 33,000, કામદાર અકસ્માત વળતર ભંડોળ 21,000. 4 વિગતો આપેલી છે. કારીગર અકસ્માત વળતર ભંડોળની સામે કારીગરોને 6,000 દાવો ચૂકવવાનો બાકી છે. તો અહીંયા જે કામદાર અકસ્માત ભંડોળ ભાગીદારોમાં વેચવા જઈશું એની સામે કંપનીમાં કોઈ કેસ ચાલતો હશે અને કંપની કેસ હારી જાય છે તે કંપનીને ચૂકવવાના હોય તો જે તે ભંડોળમાંથી જ અલગ રાખવાના હોય છે. જ્યારે અનામત વેચીશું ત્યારે 21,000માંથી 6,000 ભંડોળ બાદ કરી બાકીનું જ 15,000 વેચાશે. તો પહેલું નફા નુકસાન ખાતાની ખોટ, તો આપણે ઉપર જ જોયું છે કે ખોટ વેચતી વખતે મૂડી ખાતા ઉધાર અને જે તે વિગત જમા થાય. તો નફા નુકસાન ખાતાની ખોટ છે 18,000 એ વેચવી છે, જેની આપણે પહેલી જ આમનો લઈએ છીએ ભાગીદાર અલય ખાતે ઉધાર કૌંસમાં 18,000 એ જે દાખલાની રકમ 18,000 ખોટ આપી હતી તે ગુણ્યા અલય પ્રથમ ભાગીદાર છે એનું પ્રથમ પ્રમાણ 2:3. 3 ક્યાંથી લાયા તો કુલ પ્રમાણ 2:1 સરવાળો, જે આગળ ત્યાગ લાભની ગણતરીમાં જોયું હતું. જૂનો ભાગ છેદમાં જૂનાનું ટોટલ થાય તો જૂનો ભાગ 2 છેદમાં એનું કુલ પ્રમાણ 3, એટલે કે 3 ભાગમાંથી 2 ભાગ એના છે તો 18,000માં એના ભાગે કેટલું નુકસાન, 18,000 × 2/3 કરવાથી 12,000 આવે છે અલય ખાતે નુકસાન. સંકેત ખાતે એના એ જ 18,000 વેચવાના છે, સંકેતનું પ્રમાણ છે 1 / કુલ ટોટલ 3, 3 વડે ભાગીશું આવશે 6,000, તે નફા નુકસાન ખાતે છે આમાં 6,000. નુકસાન વેચી જે નુકસાન વેચી એટલે મૂડી ઘટક, તો જ્યાં જ્યાં મૂડી ઘટક ત્યાં મૂડી ખાતા ઉધાર અને જે તે વિગત જમા કરવાની છે ઉલટાવાનું હોય છે. ગોખવામાં હોતું નથી, સમજણથી જ ખ્યાલ આવી જાય કે નુકસાનોથી મૂડી ખાતા ઉધાર થાય તો જે તે નુકસાન ઓલરેડી અગાઉ ઉધાર હતું એ જમા કરીશું, એટલે નુકસાન ખાતું બંધ થઈ મૂડી ખાતામાં ટ્રાન્સફર થયું,
રૂપાંતર થયું કે ત્યારબાદ આપણી જોડે રકમ દાખલાની અંદર અનામત ભંડોળ આપી છે 27,000 એની વેચણીની અનામત કરવાની. તો આગળ આપણે ફોર્મેટમાં જોયું એમ અનામત ભંડોળ એટલે અલગ રાખેલા નફા છે, નફા વેચવાથી મૂડી ખાતા જમા થાય તો જે તે નફાનું ખાતું ઉધાર કરવું જોઈએ. તો અહીંયા અનામત ભંડોળ ખાતે ઉધાર 27,000 તે અલય ખાતે 27,000 ગુણ્યા અલયનો ભાગ 2 છેદમાં 3 27/3 9,009 ગુણ્યા 2 18,000 એના ભાગે ભંડોળ આવશે. સંકેતમાં 27,000 ગુણ્યા એનો ભાગ 1 છેદમાં 3 27/3 9,000 ગુણ્યા 1 9,000. આ અનામત ભંડોળ જમા બાકી આપી દેતી તો અનામત ભંડોળ ખાતે ઉધાર, તે ભાગીદારોના મૂડી ખાતે જમા. ઉપર જેમ નુકસાન હોય ત્યારે હંમેશા ભાગીદારો ઉધાર તો જે તે નુકસાન છે. અનામતો છે એ જમા બાકી બતાવે છે તો અનામત રદ કરવું છે. તો 11માની ભૂલ સુધારણા છે કહેતા કોઈપણ ખાતું કેન્સલ કરવું, ખોટું હોય તો એને વિરોધ બાજુ લઈ જાઓ, રદ કરવું તો વિરોધ. તો અનામત ભંડોળ જમા છે કેન્સલ કરવા છે એટલે અનામત ભંડોળ ઉધાર, ભાગીદારો જમા 27,000 2,001માં વેચી આપ્યા. ત્યારબાદ આપણી જોડે ત્રીજી વિકલ્પ દાખલામાં આપી છે કારીગર નફા ભાગ ભંડોળ. કારીગર નફા ભાગ ભંડોળ એ દેવું છે, દેવું ક્યારેય ભાગીદારો વહેતા નથી, એ મિલકતોની ઉપજમાં કંપની બંધ થાય ત્યારે એમાંથી ચૂકવાતું હોય છે, એ ભાગીદારોને વેચવાનું નથી કાયમ માટે. અનામતો અને ફૂટ વેચાશે, દેવું વેચાશે નહીં ભાગીદારો વચ્ચે, એ પેઢીની મિલકતોની ઉપજમાંથી ચૂકવાતું હોય છે. આપણે પણ પરીક્ષા પૂછાય તો આવું લખવાનું આવો, કારીગર નફા ભાગ ભંડોળ દેવું છે, તેની વેચણી થશે નહીં. ત્યારબાદ ચોથો પોઈન્ટ આપણી જોડે આપેલો છે દાખલામાં કારીગર અકસ્માત વળતર ભંડોળ, એટલે કામદારને જો અકસ્માત થાય તે ભંડોળમાંથી એનું દાખતરી બિલ ચૂકવાય છે, બાકીનું ભંડોળ એ કંપનીની માલિકી ગણે છે તેથી માલિકો વચ્ચે એની વહેંચણી થશે. તો કારીગર અકસ્માત વળતર ભંડોળ 21,000 છે, નીચે હવાલામાં 6,000 દાવો આપ્યો તો 15માંથી 6 બાદ બતાય, ભંડોળ જમા બતાવે છે એ ભંડોળ અહીંયા ઉધાર થશે. કામદાર અકસ્માત વળતર ભંડોળ ખાતે ઉધાર 21-6,000 દાવો એટલે 15,000 તે અલય ખાતે તે સંકેત ખાતે કૌંસમાં 15,000 ગુણ્યા એનો ભાગ દાખલામાં આપેલો તો 2/3 એટલે 10,000 તે સંકેત ખાતે 15,000 ગુણ્યા 1/3 5,000. આવી રીતે કામદાર અકસ્માત ભંડોળ એ વેચી શકાય છે, કામદાર નફા ભાગ ભંડોળ વેચાતું નથી.